વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આપણે ગયા વિડીયોમાં પાઠ 12 અપંગના ઓજસ એ પાઠ જોઈ ગયા. તો આજે આપણે પાઠ 12 એની શબ્દ સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ શબ્દ સમજૂતીથી. જુઓ, ઓજસ. ઓજસ એટલે શું થાય? તો કે માણસના વિશેષ કે ખાસ ગુણ, બળ, પ્રતિભા કે પછી તેજ, એને કહેવાય ઓજસ. નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે ક્રિયારહિત, એટલે કે ક્રિયા વગરનું, ક્રિયા ન કરતું હોય તેવું. નિર્ધાર એટલે કે અગાઉથી ધારેલું નિર્ણય. કેલિપર્સ. કેલિપર્સ એટલે લકવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન, એક પ્રકારનું સાધન. પારંગત એટલે કે કોઈપણ એક કામમાં હોશિયાર હોવું અથવા તો પ્રવીણ હોવું. ઓલિમ્પિક. ઓલિમ્પિક એટલે દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ, જેને આપણે ઓલિમ્પિક નામથી ઓળખીએ છીએ. વિક્રમ. વિક્રમનો મતલબ શું થાય? કોઈપણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી મહત્તમ સિદ્ધિ, જેને આપણે આજે આમ ભાષામાં રેકોર્ડ બ્રેક, રેકોર્ડ બનાવ્યો એવું આપણે કહીએ છીએ, એ વિક્રમ. વોલ્ટર ડેવિસે પણ ઊંચામાં ઊંચો કૂદકો મારીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. પુરુષાર્થ. પુરુષાર્થ એટલે ઉધમ, મહેનત. તો શબ્દ સમજૂતી આપણે જોઈ. હવે જોઈએ પાઠમાં આવતો એક રૂઢિપ્રયોગ, મોંમાં આંગળા નાખવા. મોંમાં આંગળા નાખવા એનો મતલબ શું થાય? તો કે ખૂબ આશ્ચર્ય પામવું. જ્યારે વોલ્ટર ડેવિસ એ પોતે ઊંચો કૂદકો મારે છે અને હિંમત નથી હારતો, એની આવી મહેનત જોઈ ડૉક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. તો શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ તો આપણે જોઈ. હવે આપણે જોઈએ ભાષા સજ્જતા. ભાષા સજ્જતા. જોડાક્ષરવાળા શબ્દોમાં જોડાક્ષર પૂર્વે ઈ ઉ હ્રસ્વ છે તે જુઓ. મિત્રો, અહીં જુઓ, આપણને 6 શબ્દો આપ્યા છે. નિષ્ક્રિય, સિદ્ધિ, વિશ્વવિક્રમ, ઓલિમ્પિક, ઉત્સુક, જુસ્સો. હવે આ બધા જે શબ્દો છે એ કેવા છે? જોડાક્ષર છે. જે અક્ષર અડધો છે એ એના પછીના અક્ષર સાથે જોડાયેલો છે, એને કહેવાય જોડાક્ષર. હવે પૂર્વે એટલે કે આવા જે જોડાક્ષર શબ્દો છે એમાં જે જોડાક્ષર અક્ષર છે એની પહેલાંનો જે અક્ષર છે એ યા તો હ્રસ્વ એ ઈ હોય કે ઉ હોય, એ કેવો આવે છે? હ્રસ્વ જ આવે છે. જેમ કે નિષ્ક્રિય, તો એમાં ફાડ્યો શ અડધો છે અને ક સાથે જોડાયેલો છે. તો ક્રિય એ શબ્દ જે છે એ સ, ક અને ર જેવા અક્ષરોથી બનેલો છે. અને ક્રિય પહેલાં જે ની છે એ કેવો છે? ઈ છે અને હ્રસ્વ છે. કેવો છે? હ્રસ્વ છે. એવી જ રીતે આપણે એની બાજુમાં એક શબ્દ લખવાનો છે. જેમ કે અહીં મેં લખ્યો છે અનિષ્ટ. તો જુઓ, અનિષ્ટમાં પણ ફાડ્યો શ છે કેવો છે? અડધો છે, ટ સાથે જોડાયેલો છે. પણ એની પહેલાં જે ન છે એ કેવો છે? હ્રસ્વ છે. એવી રીતે વિશ્વ વિક્રમ, તો એમાં શ્વ અને ક્ર એ કેવા છે? જોડાક્ષર છે. સ્વ છે એ શરણાઈનો શ અને વથી બનેલો છે, અને જે ક્ર છે એ ક અને રથી બનેલો છે. તો શ્વની પહેલાં વી એ રસ્વાઈ છે, અને ક્રની પહેલાં જે વી છે એ પણ કેવો છે? રસ્વાઈ છે. તો આપણે એની બાજુમાં એક શબ્દ લખીશું ઇસ્પિતાલ. ઇસ્પિતાલ. તો જુઓ, અહીં ઇસ્પિતાલમાં સ અને પ એ કેવા છે? બંને જોડાયેલા છે. પણ એની પૂર્વે જે ઈ છે એ કેવો છે? એટલે કે એની પહેલાં જે ઈ છે એ કેવો છે? તો કે રસ્વ છે, એટલે કે નાનો ઈ છે. અને સ છે એને શું લાગેલી છે? રસ્વઈ. એવી રીતે ત્રીજો શબ્દ જુઓ, ઉત્સુક. ઉત્સુક એમાં સુક. સુક જે છે એ ત અને સથી બનેલો છે, અને
એમાં ત અને સ આપેલું છે, પણ એની પહેલાં ઉ આપ્યો છે એ કેવો છે? રસ્વાવાળો છે, રસ્વાવાળો ઉ છે, એટલે કે નાનો ઉ છે. તો એની પહેલાં જે છે એ રસ્વ છે, તો આપણે એની જેવો જ અહીંયા શબ્દ લખીએ, જેમ કે ઉજ્જળ. તો જ એમાં બે જ છે એ જોડાયેલા છે, અને એની પહેલાં જે ઉ છે એ પણ કેવો છે? રસ્વ છે. એવી રીતે સિદ્ધિ, તો એમાં દ અને ધ એ જોડાક્ષર છે, પણ એની પહેલાં જે શબ્દ આપેલો છે એટલે કે અક્ષર આપેલો છે એ કેવો છે? રસ્વ છે, એમાં રસ્વા વાળી છે. તો અહીં મેં શબ્દ લખ્યો છે, એની બાજુમાં સિક્કો. તો બે ક છે એ જોડાક્ષર છે, જોડાયેલા છે, એની આગળનો જે સ છે એને પણ શું લાગેલી છે? રસ્વાવાળી, એટલે કે જે રસ્વાવાળી ઈ છે એ રસ્વ છે. ઓલિમ્પિક, તો ઓલિમ્પિકમાં પણ જુઓ પી, તો મ પ એ બંને જોડાયેલા છે, એની પહેલાં જે લ છે એને શું લાગેલી છે? રસ્વાવાળી લાગેલી છે, એટલે કે ઈ છે એ રસ્વ છે. એમ અહીં મેં લખ્યું છે અનુસ્નાતક એની બાજુમાં, તો સ્ના, તો સ ન જોડાયેલા છે, પણ એની પહેલાં જે ન છે એ કેવું છે? રસ્વાવાળો છે, એટલે કે ઉ સમાયેલો છે. ત્યાર પછી છે જુસ્સો. જુસ્સો, તો બે શ છે એ જોડાયેલા છે, એની પહેલાં જે જ આપેલો છે એમાં નીચે રસ્વાવાળું લાગેલું છે, એટલે કે ઉ છે, નાનો ઉ છે, રસ્વાવાળું છે. તો અહીં મેં લખ્યું છે પુસ્તક, તો પુસ્તકમાં પણ એવું જ છે, શ ત જોડાયેલા છે, અને પને જે લાગેલું છે એ રસ્વાવાળું ઉ છે. તો આ રીતે આ નિયમ આપણે યાદ રાખવાનો છે કે જોડાક્ષરવાળા શબ્દોમાં જોડાક્ષર અક્ષરની પહેલાં ઈ કે ઉ કેવા હોય છે? રસ્વ આવે છે. મિત્રો, આપણે સાથે સાથે આ જોડાક્ષરવાળા શબ્દોનો એક લાઈવ વિડિયો પણ જોઈ લઈએ, જેથી આપને વધુ સરળતાથી યાદ રહી જાય. જોડાક્ષરવાળા શબ્દો એટલે કે બે કે તેથી વધુ અક્ષરો એકબીજાની પાસે આવીને જોડાઈ જવું. તે જોડાક્ષરવાળા શબ્દો લખતી વખતે જોડણીનો એક ખાસ નિયમ યાદ રાખવો જરૂરી છે. જે નિયમ છે, જોડાક્ષરની પૂર્વે ઈ કે ઉ રસ્વ જ આવે છે. હવે અહીં આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. નિષ્ક્રિય, વિશ્વવિક્રમ, ઉત્સુક, સિદ્ધિ, ઓલિમ્પિક, જુસ્સો. બાળ દોસ્તો, અહીં આપેલા શબ્દોમાં તમે જોશો કે એક અક્ષર બીજા અક્ષર સાથે જોડાવાથી બને છે, અને આવા જોડાક્ષરની આગળ હંમેશા ઈ કે ઉ રસ્વ જ આવે છે. જેમ કે જુઓ, પહેલો શબ્દ છે નિષ્ક્રિય. અહીં તમે જોશો તો ધ્યાનમાં આવશે કે નિષ્ક્રિય શબ્દમાં સ્ક્રી એ જોડાક્ષર છે, જે શ, ક અને ર જેવા અક્ષરો જોડવાથી બને છે, અને આ જોડાક્ષરની આગળ ની અક્ષરમાં ઈ રસ્વ જ આવે છે. જુઓ હવે બીજો શબ્દ છે વિશ્વવિક્રમ. અહીં પણ તમે જોશો તો ધ્યાનમાં આવશે કે વિશ્વવિક્રમ શબ્દમાં શ્વ અને ક્ર એ જોડાક્ષર છે, જેમાં શ્વ એ શ અને વ તથા ક્ર એ ક અને ર જેવા અક્ષરો જોડાવાથી બને છે, અને આ જોડાક્ષરની આગળ વી વી અક્ષરોમાં ઈ ઈ રસ્વ જ આવે છે. જુઓ હવે ત્રીજો શબ્દ છે ઉત્સુક. અહીં પણ તમે જોશો તો ધ્યાનમાં આવશે કે ઉત્સુક શબ્દમાં સુ એ જોડાક્ષર છે, જે ત અને સ જેવા અક્ષરો જોડાવાથી બને છે, અને આ જોડાક્ષરની આગળ ઉ રસ્વ જ આવે છે. બાળ દોસ્તો, આવી જ રીતે ચોથો, પાંચમો અને છઠ્ઠો શબ્દ જુઓ. ચોથો શબ્દ છે સિદ્ધિ, જેમાં દ્વિ એ જોડાક્ષર છે, અને તે દ અને ધ જેવા અક્ષરો જોડાવાથી બને છે, અને આ જોડાક્ષરની આગળ સી અક્ષરમાં ઈ રસ્વ જ આવે છે. પાંચમો શબ્દ છે ઓલિમ્પિક, જેમાં પી એ જોડાક્ષર છે, અને તે મ અને પ જેવા અક્ષરો જોડાવાથી બને છે, અને આ જોડાક્ષરની આગળ ઓ રસ્વ જ આવે છે. હવે છેલ્લો અને છઠ્ઠો શબ્દ છે જુસ્સો, જેમાં સો એ જોડાક્ષર છે, અને તે સ અને સ જેવા અક્ષરો જોડાવાથી બને છે, અને આ જોડાક્ષરની આગળ
જુ અક્ષરમાં ઉ હ્રસ્વ જ આવે છે. ટૂંકમાં યાદ રાખો કે જોડાક્ષરવાળા શબ્દોમાં જોડાક્ષરની આગળના અક્ષરમાં ઈ કે ઉ હ્રસ્વ જ આવે છે. ભાષા સજ્જતા બાદ હવે જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો સવાલ, વોલ્ટરના શરીર પર લખવાની શી અસર થઈ? તો જવાબ, લખવાને લીધે તેના સ્નાયુઓ બંધ થઈ ગયા. બીજો સવાલ, ડાક્ટરોએ વોલ્ટરના રોગ વિશે શો અભિપ્રાય આપ્યો? એટલે કે ડાક્ટરોએ વોલ્ટરના લખવાના રોગ વિશે શું જણાવ્યું? તો કે જિંદગીભર વ્હીલ ચહેરની સહાય લેવી પડશે. ત્રીજો સવાલ, વોલ્ટરે એના પગને શું કહ્યું? જવાબ, વોલ્ટરે એના પગને કહ્યું, મારા શાંત મૂંગા દોસ્તો, તમે પણ એક દિવસ દોડી શકશો, કૂદકો લગાવી શકશો. ચોથો સવાલ, માતાએ પુત્રને શી પ્રેરણા આપી? જવાબ, માતાએ પુત્રને પ્રેરણા આપી કે એટલે કે વોલ્ટરની માતાએ વોલ્ટરને કહ્યું, શાબાશ બેટા, જો તું હિંમત નહીં હારે તો ધારે તે કરી શકીશ. પાંચમો સવાલ, ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે શો સંકલ્પ કર્યો? એટલે કે જ્યારે બોમાન્ટ શહેરમાં સ્પર્ધા યોજાણી હતી તો ત્યાં વોલ્ટર પણ જોવા ગયો હતો. હવે એ સ્પર્ધા જોઈ એણે મનમાં શો સંકલ્પ કર્યો? તો વોલ્ટરે સંકલ્પ કર્યો કે આજે મારું શરીર ભલે અપંગ હોય પણ એક દિવસ પોતે પણ એ વિશ્વ વિક્રમ સ્થાપશે. એટલે વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો સંકલ્પ કર્યો. છઠ્ઠો સવાલ, ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? ઓલિમ્પિક એટલે શું થાય દોસ્તો? તો કે વિશ્વનો સૌથી મોટો રમતોત્સવ, જે દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે કે તે પણ ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લે અને વિજેતા થાય. તો અહીં વોલ્ટરે કઈ સિદ્ધિ મેળવી હતી? તો કે ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટર પ્રથમ આવ્યો અને તેને સુવર્ણ ચંદ્રક મળ્યો. તો આ હતો આપણો સ્વાધ્યાયનો પ્રશ્ન 1. મિત્રો, અહીં મેં તમને જવાબ ટૂંકમાં દર્શાવ્યા છે, પણ તમારે મેં સમજાવ્યા એ પ્રમાણે આખા વાક્યમાં જવાબ તૈયાર કરવાના છે. તો ચાલો હવે જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. એમાં પહેલું, પગ સાથે. પગ તે કંઈ સાંભળતા હશે? તો મિત્રો, પાઠમાં આ વાક્ય કઈ વ્યક્તિ બોલે છે અને કોને કહે છે? તો આ વાક્ય વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે. આપણે અહીં લખીશું, માતા વોલ્ટરને કહે છે. એ રીતે બીજું, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. આ વાક્ય પણ વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે. આપણે અહીં પણ લખીશું, માતા વોલ્ટરને કહે છે. ત્રીજું, અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય વોલ્ટર મનોમન જ બોલે છે. આપણે લખીશું, વોલ્ટર મનોમન કહે છે. પ્રશ્ન 3. નીચેના કારણો આપો. એમાં પહેલું જોઈએ, વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો. કારણ કે, એટલે કે વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો શા માટે નિર્ણય કર્યો? તો એનું કારણ આપણે અહીં લખવાનું છે. કારણ કે તન અપંગ, મન અડીખમ અને સંકલ્પ બળવાન હતો, એટલે વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિર્ણય એટલે કે નિશ્ચય કર્યો. એ જ રીતે બીજું, ડાક્ટરો મોંમાં આંગળા નાખી ગયા. કારણ કે દ્રઢ મનોબળને સહારે વોલ્ટરે અદ્ભુત સિદ્ધિ મેળવી હતી, એટલે ડાક્ટરોને આશ્ચર્ય લાગ્યું અને તે આ મોંમાં આંગળા નાખી દેવા એ શું છે? રૂઢિપ્રયોગ છે. તો આ હતો પ્રશ્ન 3, કારણો. હવે જોઈએ પ્રશ્ન 4. જેમાં રેફ આવતો હોય તેવા 9 શબ્દો પાઠમાંથી શોધીને લખો અને તેનું ઉચ્ચારણ કરો. ઉદાહરણ તરીકે કલિપર્સ,
જુઓ મિત્રો, અહીં એક શબ્દ આપ્યો છે કલિપર્સ. કલિપર્સ એમાં સ જે છે એની ઉપર એક રેફ આપ્યો છે, એની ઉપર જે માત્રા આપી છે ઊંધી અડધા ત જેવી, એને આપણે રેફ કહીશું. તો આવી જ માત્રાવાળા શબ્દો આપણે અહીં પાઠમાંથી શોધવાના છે અને લખવાના છે. જુઓ, જેમ કે અહીં આપ્યું છે રસપૂર્વક સ્પર્ધા. તો જો પૂર્વક એમાં વ ઉપર સની ઉપર છે એવો જ રેફ છે. ત્યાર પછી છે સ્પર્ધા, એમાં પણ ધ ઉપર રેફ છે. પછી છે પુરુષાર્થ, નિર્ધાર અને વર્ષ. તો થ, ધ અને ફાડ્યો શ, એની ઉપર શું આપ્યું છે? રેફ આપ્યો છે. ત્યાર પછી આદર્યો, નિર્બળ, સુવર્ણ. તો એમાં પણ ય, બ અને હણ ફેરનો હણ, એની ઉપર શું આપ્યો છે? રેફ છે. આ રેફ જે છે એ શબ્દની વચ્ચે રની ગરજ સારે છે, જેમાં ર બોલાય છે પણ લખાતો નથી. તો આ રીતે આપણે પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 જોયો. હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 5, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી એટલે કે એની જેવો જ શબ્દ લખવાનો છે, શબ્દ લખવાનો છે આપણે બીજો, પણ અહીં આપેલો અને આપણે જે શબ્દ લખવાના છીએ એ બંનેનો અર્થ કેવો જોઈએ, કેવો હોવો જોઈએ? તો કે એક સરખો હોવો જોઈએ. જેમાં પહેલું મહેનત તો પુરુષાર્થ, કૂદકો તો છલાંગ, સ્પર્ધા તો હરીફાઈ, શ્રદ્ધા એટલે કે આસ્થા, દોસ્ત તો કે મિત્ર, વિશ્વ તો કે જગત. પ્રશ્ન 6, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. મિત્રો, અહીં આપણે હવે કેવા લખવાના છે? વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. અને વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે એટલે શબ્દની બાજુમાં કેવી નિશાની આપી છે? ચોકડીની નિશાની આપી છે. આપેલ શબ્દનો આપણે વિરોધી શબ્દ જોઈએ. જુઓ, પહેલું હાજર તો ગેરહાજર, આશા તો નિરાશા, પહેલો છેલ્લો, જીત તો હાર, સક્રિય તો નિષ્ક્રિય, મૂંગા તો કે બોલકા. પ્રશ્ન 7, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. મિત્રો, અહીં જે 6 શબ્દો છે એમાં કોઈને કોઈ અક્ષરમાં જોડણીની ભૂલ છે, તો આપણે એની બાજુમાં જ જોડણી સુધારીને ફરીથી એ શબ્દ લખવાનો છે. જુઓ, જિંદગીભર, શ્રદ્ધા, હરીફાઈ, સેન્ટીમીટર, સિદ્ધાંત અને અદ્ભુત. આ રીતે આપણા પ્રશ્ન 5, 6 અને 7 તૈયાર થયા. હવે જોઈએ પ્રશ્ન 8. પ્રશ્ન 8, નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો. મિત્રો, અહીં જુઓ, આ જે પાઠ છે 12મો અપંગના ઓજસ, એ પાઠમાંથીને જ એક ફકરો અહીં તમને આપ્યો છે. પણ જુઓ, એમાં વચ્ચે વચ્ચે કેટલાક શબ્દો ઉમેરવાનું રહી ગયું છે અને આ ફકરાને સજાવટ એવા કે વિરામ ચિહ્નો એ પણ કંઈ મૂક્યા નથી. તો આપણે બાકી રહેલા શબ્દો, યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન વગેરે આપણે એમાં ઉમેરી અને એ ફકરો જે છે એ આપણે ફરીથી લખવાનો છે. જુઓ, અહીં તમને ફકરો વિરામચિહ્ન સાથે અને બાકી રહેલા શબ્દો ઉમેરીને અહીં આપ્યો છે. તો ફકરો આપણે વાંચીએ. વોલ્ટરે કહ્યું, માં, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું. જુઓ મિત્રો, અહીં મા શબ્દથી ડબલ અવતરણ ચિહ્ન શરૂ થાય છે અને ફકરો પૂરો થાય ત્યાં ડબલ અવતરણ ચિહ્ન પૂર્ણ થાય છે. વોલ્ટરે કહ્યું, પછી અલ્પવિરામ છે, પછી મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં વગેરે શબ્દોને અંતરે અંતરે અલ્પવિરામ મૂક્યા છે અને ફકરો પૂર્ણ થયો છે ત્યાં પૂર્ણવિરામ છે.
તો આ રીતે આ ફકરો સંપૂર્ણ રીતે પૂર્ણ થયો. પ્રશ્ન 9. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો. મિત્રો, અહીં 3 ખાલી જગ્યાઓ તમને આપી છે. એમાં પહેલી, રાકેશ આવ્યો છે, ત્યાં વાક્ય પૂર્ણ થયું, પછી ખાલી જગ્યા છે. પછી કહો કે કશું બોલે નહીં, અને એની બાજુમાં કૌંસમાં 2 શબ્દ છે, એણે એને. હવે આ જે શબ્દો છે એ જ સર્વનામ છે. હવે આ બેમાંથી કયું સર્વનામ વાક્યને યોગ્ય છે એ આપણે લખવાનું છે. તો આ ખાલી જગ્યામાં આવશે એને, એટલે વાક્ય કમ્પ્લીટ થશે. રાકેશ આવ્યો છે, એને કહો કશું બોલે નહીં. એ જ રીતે બીજી ખાલી જગ્યા, મનોજ, ધીરજ અને રેખા ભણે છે, ખાલી જગ્યા, કાલે પરીક્ષા આપશે. બધા બધા. હવે આમાં સર્વનામ જે છે એમાં એક સર્વનામ પર અનુસ્વાર છે, બીજા પર નથી. તો આપણે કૌંસમાંથી અનુસ્વારવાળો શબ્દ, અનુસ્વારવાળો સર્વનામ ખાલી જગ્યામાં લખીશું. મનોજ, ધીરજ અને રેખા ભણે છે, બધા કાલે પરીક્ષા આપશે. ત્રીજી ખાલી જગ્યા, રોશની મારી બહેન છે, ખાલી જગ્યા, વાંચવાની રીત મને ગમે છે, તેની તેણી. તો કૌંસમાંથી આવશે તેની. રોશની મારી બહેન છે, તેની વાંચવાની રીત મને ગમે છે. તો આ રીતે યોગ્ય સર્વનામ મૂકી આપણે પ્રશ્ન 9ની ખાલી જગ્યાઓ પૂર્ણ કરી. પ્રશ્ન 10. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. મિત્રો, અહીં તમને 5 શબ્દો આપ્યા છે, સહેજ, સ્નાયુ, સ્પર્ધા, સક્રિય, સત્તા. જે નીચે આપેલી ખાલી જગ્યામાં આપણે શબ્દકોશ એટલે કે કક્કાવારીના ક્રમમાં આપણે ગોઠવવાના છે. પરંતુ જુઓ, દરેક શબ્દ છે એનો પહેલો અક્ષર સ એ એક જ સરખો છે, તો આપણે કક્કાવારીના નિયમ પ્રમાણે શબ્દનો બીજો અક્ષર જોઈ અને એ પ્રમાણે ક્રમમાં ગોઠવીશું. તો જુઓ, સક્રિય, સત્તા, સ્નાયુ, સ્પર્ધા, સહેજ, એ રીતે આપણે આ શબ્દોને કક્કાવારી પ્રમાણે એટલે કે શબ્દકોશના ક્રમમાં ગોઠવ્યા. આ સાથે જ મિત્રો, આ પાઠનું સ્વાધ્યાય અને એના પ્રશ્નો આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. આજે હોમવર્કમાં તમારે આ પાઠના સ્વાધ્યાયનો પ્રશ્ન 8, જે આપણે વિરામચિહ્નવાળો ફકરો જોયો હતો, એ જ તમારે સુંદર અક્ષરે તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. તો ચાલો હવે જોઈએ આ પાઠની એક નાનકડી એવી પ્રવૃત્તિ. પ્રવૃત્તિ: વિશ્વ વિકલાંગ દિન અને લુઈ બ્રેઇલના જન્મદિનની ઉજવણી કરો. બીજું, જે હિંમત ન હારે તે ધારે તે કામ કરી શકે. આ વિધાનને અનુરૂપ તમે જાણતા હો, સાંભળેલો હોય, વાંચેલો હોય તેવો પ્રસંગ કે કાવ્ય લખો. મિત્રો, આ પાઠમાં આપણે અપંગના ઓજસ, જેમાં વોલ્ટર ડેવિસની આપણે વાત જોઈ. તો વોલ્ટર ડેવિસ જેવા કેટલાય એવા દુનિયામાં એવા વ્યક્તિઓ છે જે અપંગ છે અને જેણે દુનિયાને એક સાચું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો એ આપણે જોવાનું છે. લુઈ બ્રેઇલ એ પણ એ રીતે અપંગ હતા, એટલે કે તેઓ આંખથી અંધ હતા, અને એના જન્મદિવસની ઉજવણીની વાત આપણે કરવાની છે. સાથે સાથે વિશ્વ વિકલાંગ દિન એના વિશે પણ આપણે જોવાનું છે. અને અહીં જે બીજું છે, જે હિંમત ન હારે તે ધારે તે કામ કરી શકે, એવા જો પ્રસંગો આપના ઘરે કોઈ એવા પુસ્તકો હોય તો એમાંથી તમારે વાંચવાના છે, અથવા તો આની ચર્ચા આપ આપના ઘરમાં રહેલા વડીલો સાથે પણ કરી શકો છો. જુઓ, વિશ્વ વિકલાંગ દિન 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગતા દિવસ. મિત્રો, આપણા દેશમાં અને દુનિયામાં 3 ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો જ્યારે 3 ડિસેમ્બર હોય ત્યારે આપ આપના ઘરે અથવા તો આપ આપના પરિવાર સાથે સ્કૂલમાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરી શકો છો. જુઓ, અહીં આપ્યું છે લુઈ બ્રેઇલનો ફોટો. લુઈ બ્રેઇલ એ આંખેથી અંધ હતા, તેઓ જોઈ શકતા ન હતા. તેઓ 3 વર્ષના હતા
ત્યારે જ પોતાની આંખો ગુમાવે છે. એક અકસ્માતમાં એ પોતાની આંખો ગુમાવે છે. અહીં તમને એનો ફોટો આપ્યો છે લુઈ બ્રેઇલનો, અને એના વિશે ફોટાની બાજુમાં જ કેટલીક માહિતી પણ લખેલી છે જે તમારે વાંચવાની છે. લુઈ બ્રેઇલ અંધ હતા એ પણ વોલ્ટર ડેવિસની જેમ એણે હિંમત હારી નથી. એણે બ્રેઇલ લિપિનું નિર્માણ કર્યું છે. બ્રેઇલ લિપિ એટલે એને બ્રેઇલ લિપિ એટલા માટે નામ આપવામાં આવ્યું છે કેમ કે એ લિપિની શોધ ખુદ લુઈ બ્રેઇલે કરી હતી, એટલે એના નામથી જ એ બ્રેઇલ લિપિને બ્રેઇલ લિપિ કહેવામાં આવ્યું છે. એ લિપિમાં અંધ લોકો જે છે, અંધ વ્યક્તિ જે છે, એ પોતે વાંચન કરી શકે છે. આંગળીના ટેરવે કઈ રીતે મૂળાક્ષરો આપણે વાંચી શકીએ એની શોધ એમણે કરી હતી. જુઓ, અહીં તમને બ્રેઇલ લિપિનો એક નમૂનો બતાવ્યો છે જેમાં આપ કેટલાક મૂળાક્ષરો અને એની ઉપર જે ટપકા આપ્યા છે એ જોઈ શકો છો. વિશ્વના દરેક અંધ લોકો માટે આ લિપિ ખૂબ જ મહત્ત્વની અને સફળ સાબિત થઈ છે. તો મિત્રો, આપણે પાઠ 12 એના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર અને પ્રવૃત્તિ એ પૂર્ણ કરીએ છીએ, અને હોમવર્કમાં તમારે પ્રશ્ન 8 જે છે એ સુંદર અક્ષરે તમારી તમારી બુકમાં લખવાનો છે. તો અહીં પાઠ 12 આપણે પૂર્ણ કરીએ છીએ. હવે મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.